પ્રશ્નો અંગે માંડવી નગરપાલિકા સમક્ષ રજૂઆત કરાઈ. માંડવી નગરપાલિકા સમક્ષ ગત તારીખ 5-10 રોજમદાર કામદારો દ્વારા કેટલાક પ્રશ્નોને લઈને લેખિતમાં રજૂઆત કરાઈ હતી. કામદારો દ્વારા કાયમી કરવા તેમજ પગારને લઈને નડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા કામદારો માટે રૂપિયા 14,800 પગાર ધોરણ ધરાવતો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. જે પરિપત્ર તારીખ 16-7-2019 બહાર પાડવામાં આવેલ, પરંતુ આજ દિન સુધી માંડવી નગરપાલિકા દ્વારા તેને લાગુ કરવામાં નથી આવ્યું. ઉપરાંત કામદારોને પેમેન્ટ સ્લિપ પણ આપવામાં નથી આવતી, જેથી તે આપવા રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સકારાત્મક જવાબ અપાયો છે, પરંતુ જો આનું નિરાકરણ નહીં આવે તો આંતરરાષ્ટ્રીય ભીમ આર્મીના સહયોગથી હકની લડત ચલાવવામાં આવશે. મારું નામ મયુરભાઈ મહેશ્વરી, આંતરરાષ્ટ્રીય ભીમ સેના કચ્છ જિલ્લા અધ્યક્ષ. આજે માંડવી નગરપાલિકા ખાતે રજૂઆત એ હતી કે નગરપાલિકામાં જે કામદારો હતા વાલ્મીકી સમાજ દ્વારા તેમજ અન્ય કામદારો દ્વારા 5-10-2019 રોજ એના 5 મુદ્દા ઉપર જે લેખિત રજૂઆત કરી હતી એ મુદ્દાએ રજૂઆત હતી, જે બાબતે કાલે અમે વાલ્મીકી સમાજમાં રાત્રે મીટિંગ કરી અને એમની જે સમસ્યાઓ હતી એ જાણી, પછી મેં ટેલિફોનિક માંડવી નગરપતિ મેહુલભાઈ શાહ સાથે ચર્ચા થઈ, જ્યારે આ લોકોએ મને 11 વાગ્યાનો સમય આપ્યો હતો મળવા માટેનો, જે બાબતે આજે અમે મળ્યા. આ લોકો કામદારો સાથે એમની રજૂઆત હતી, જેમાં અમને આ લોકોએ કીધું છે કે આ લોકોની જે માંગણી હતી કાયમી કરવાની, એ માંગણીમાં એવું છે કે અહીંયાથી આ લોકોએ રોસ્ટર તૈયાર કરી અને મંજૂરીમાં મોકલી દીધું છે. હવે જ્યારે મંજૂરી મળે ત્યારે આમનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. બીજું કે આમનું વાત હતી પગારની, કે કંઈક પગાર એમને ઓછું મળે છે, તો મારી પાસે આ લોકોએ મેહુલભાઈ સાહેબ મને એક પરિપત્ર આપ્યો છે તારીખ 16-7-2019, જેમાં 14,800 પરિપત્ર સરકારે જાહેર કર્યો છે, પણ એ પરિપત્ર માંડવી નગરપાલિકામાં હજી લાગુ થયો નથી. જે બાબતે પણ મારી ચર્ચા થઈ કે લાગુ થઈ જશે ત્યારે જે એમનો પગાર છે એ નિયમ મુજબ પગાર મળશે. અને અન્ય મુદ્દાઓ હતા કે આ લોકોને પેમેન્ટ સ્લિપ પણ આ લોકોને મળતી નથી, જે બાબતે મેં રજૂઆત કરી કે આ લોકોને જે પેમેન્ટ સ્લિપ છે એ મળે તો એમને ખ્યાલ આવે કે સત્ય હકીકત શું છે. જે બાબતે નગરપાલિકાના પ્રમુખશ્રીએ પોઝિટિવ જવાબ આપ્યો છે, જો એમનો નિકાલ નહીં થાય તો આમની જે લડાઈ છે એમની સાથે હું પણ સહમત છું. ખરેખર આમની જે હકની લડાઈ છે, હકની લડાઈ લડવામાં કોઈ ગુનો છે નહીં. તો હાલ સુધી આજ દિવસ સુધી નગરપાલિકાના પ્રમુખશ્રીએ પોઝિટિવ જવાબ આપ્યો, તેમજ બધાની સામે જે જે ડોક્યુમેન્ટ ગાંધીનગરમાં રજૂઆત કરી છે બધા બતાવ્યા છે, ને જો નિર્ણય નહીં આવે તો સાથે રહી અને લડાઈ લડશું, જે હું આપના માધ્યમથી જાહેર કરું છું. માંડવી નગરપાલિકાના કર્મચારીઓની જે રજૂઆત હતી એ રોજનદાર અને કાયમી બધાની સાથે હતી. કાયમી કર્મચારીઓની રજૂઆત હતી કે 7મો પગાર પંચ ઝડપથી લાગુ પડે અને નગરપાલિકા એના માટેના પૂરતા પ્રયત્નો કરે. બીજું કે 14,500 એક જે સરકારનો GR છે એ બાબતમાં નગરપાલિકા શું કરે, આ બે પ્રશ્નો એના મુખ્યત્વે હતા. ને ત્રીજો ભરતી માટેનો જે પ્રશ્ન હતો, આ 3 ચીજો હતી. નગરપાલિકાએ એનામાં સંપૂર્ણ રીતે સારી રીતે કાર્યવાહી કરેલ છે અને એમને જે એમની માંગણીઓ હતી એમના સ્પષ્ટતાપૂર્વક જવાબો આપેલ છે ને એમને આ પ્રશ્નો ઝડપથી નિરાકરણ થાય એના માટે હું પણ અંગત રીતે રસ લઈ ને ઝડપભેર એમને ભરતીની તક મળે એ માટેના પૂરતા પ્રયત્નો કરીશ. વાદ વિવાદમાં એમનો એક તો જે મુદ્દો હતો એ પગારનો હતો કે 14,500 હોવો જોઈએ, એક એ હતો. બીજો એમના એક મગજમાં ગેરસમજ હતી કે નગરપાલિકા ભરતી માટેની કોઈ આગળની કાર્યવાહી નથી કરી રહી, પણ હકીકતમાં નગરપાલિકાને જે નવું લિસ્ટ મંજૂર કરાવવું પડે એના માટે ત્યાં આપણે મોકલી દીધેલો છે, એની મંજૂરી મળી જતાં સત્વરે આપણે કાર્યવાહી હાથ ધરશું. પગાર સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમથી જમા થતો હોય છે ને એમાં કોઈ આગળ પાછળ થવાની કોઈ શક્યતાઓ નથી. જે PFના પૈસા કપાતા હશે એમની કોઈ પણ ગેરસમજ છે, અને જો પગારમાં એમને પે સ્લિપ મળી જાય નિયમિત રીતે એ માટેના આપણે મેં એક વિભાગને સૂચનાઓ આપી છે કે એને પે સ્લિપ આપી દો, એટલે એ વાતનો પણ વિવાદ પૂરો થઈ જાય. આગળના માટેના કરી આપણે એ પ્રયત્નો આપણા ચાલુ છે કે એમની ઝડપથી ભરતીનો પ્રશ્ન જે હલ થઈ જાય
અને સરકાર જે સરકારનો એ લોકો જીઆર કહી રહ્યા છે એમને આપણે કીધું છે કે બીજી કોઈ પણ નગરપાલિકામાં લાગુ પડ્યું હોય તો એની અમને માહિતી આપો, તમે એ તરફની કાર્યવાહી કરીને એ દિશામાં પ્રયત્ન કરશું.